જુનિયર ક્લર્ક પરીક્ષાનું પેપર લીક થતાની સાથે જ ગુજરાતભરમાં રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. ત્યારે સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરાલયે પહોંચી ઉગ્ર રજૂઆત સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ગુજરાતમાં અગાઉ અનેક વાર પેપર લીક થયા બાદ રવિવારે યોજાનારી હતી તે જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પણ પેપર લીક થતાં પરીક્ષા મોકૂફ રખાઈ હતી, જેને લઈને ગુજરાતમાં ફરી રાજકીય માહોલ ગરમાયો છે. અત્યાર સુધી આશરે 15 થી વધુ સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપરો લીક થયા હોય, જેને લઈને પરીક્ષાર્થીઓમાં પણ રોષ જોવા મળ્યો છે. તો સુરતમાં આમ આદમી પાર્ટી આપે પણ વિરોધમાં જોડાઈ કલેક્ટરને આવેદનપત્ર આપી પેપર લીક મુદ્દે વિરોધ નોંધાવી આરોપીની ઝડપથી સજા થાય તેના માટેની માંગ કરી હતી. અત્યાર સુધી ઝડપાયેલા તમામ આરોપીઓને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી આરોપીઓને સખત સજા ઝડપથી થાય તેવી માંગ કરી મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવા માંગ કરાઈ છે. મહેન્દ્ર નાવડિયા, આમ આદમી પાર્ટી સુરત શહેર પ્રમુખ. ગુજરાતના વિદ્યાર્થીઓના જે સપનાઓ હંમેશા રૂંધાતા આવ્યા છે, એવી જ ઘટના ગુજરાતની અંદર ફરીવાર બની છે અને લાખો વિદ્યાર્થીઓના સપના રોળાણા છે. કારણ કે વારંવાર પેપર ફૂટવાની ઘટના ગુજરાતની અંદર બનતી હોય છે અને શિક્ષણ મંત્રી અભણ હોય કે ભણેલા હોય, છતાંય વારંવાર આ એકની એક ઘટના. 99 સીટ આપો ભાજપને તો પણ ભલે, 156 સીટ આપો તો પણ ભલે, ગુજરાતની અંદર ગુજરાતના વિદ્યાર્થીઓના સપના હંમેશા રોળાતા આવ્યા છે. કારણ કે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી શિક્ષણના નામે શૂન્ય છે અને કોઈ પણ આના ગુનેગારો હોય અને સજા આપવામાં હંમેશા ભારતીય જનતા પાર્ટી નિષ્ફળ ગઈ છે. એવા સમયે ગુજરાતની અંદર જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગઈકાલે જે પેપર ફૂટ્યું અને 9 લાખ કરતા વિદ્યાર્થીઓના સપના રોળાણા છે, ત્યારે અમારે સરકારશ્રીને માંગણી છે કે આ લોકોને વળતર આપે અને જે આની અંદર ગુનેગાર જે 16 જેવા એને પકડ્યા છે એ હંમેશા મોહરા બનીને, જ્યારે સરકાર ગમે ત્યારે આ ઘટના બનતી હોય ત્યારે મોહરાઓને પકડે, સામાન્ય માણસોને પકડે છે અને એના જે હકીકતમાં ગુનેગાર છે એને કોઈ પણ રીતે પકડવામાં આવતા નથી. તો અમારી માંગણી છે સરકારશ્રી પાસે કે આ લોકોને પકડો અને વોટ્સએપ દ્વારા ચેકિંગ કરી અને આ લોકોને પકડે અને આ વિદ્યાર્થીઓને ન્યાય મળે. બીજી એવી માંગણી છે કે આ વિદ્યાર્થીઓ જે તૈયારીઓ કરતા હતા એમને 50,000 રૂપિયાનું વળતર આપે. એ માંગણી સાથે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે. અમારી આમ આદમી પાર્ટી આખા ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી આવેદનપત્ર આપી રહી છે. જુનિયર ક્લાર્ક પરીક્ષાના પેપર લીક મામલે આવેદનપત્ર આપવા આમ આદમી પાર્ટીના હોદ્દેદારો, પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો પણ જોડાવા પામ્યા છે. અઝર કુર્સી સાથે હર્ષદ સેઠા.